ગામડાના લોકો ટેસ્ટિંગ કરાવે તો સંક્રમણ અટકે મુખ્યમંત્રીનું નિવેદન આવનારા 8 દિવસોને ગણાવ્યા મહત્વના હાઈકોર્ટે સરકારનો ફરી ઉદળો દીધો કહ્યું સોગંદનામામાં રજૂ થાય છે ફૂલ ગુલાબી ચિત્ર લોકડાઉન વિકલ્પ નથી હવે રાજ્યના 20 ઉપરાંત વધુ 9 સહિત કુલ 29 શહેરોમાં રાત્રિ કર્ફ્યુ 5 મે સુધી રાત્રિ કર્ફ્યુ રહેશે અમલ 18-44 વર્ષની વય જૂથનાને રસીકરણ માટે આવતીકાલથી રજીસ્ટ્રેશન શરૂ થશે અપોઇન્ટમેન્ટ વિના નહીં મળે વેક્સિન ગોંડલમાં અવ્યવસ્થાથી પૂર્વ એમએલએ જયરાજસિંહ જાડેજા નારાજ ઓક્સિજન રેમડેસિવિરની વ્યવસ્થા ન થાય તો ઉપવાસની ચૂંટણી અમરેલી અને ડભોઈ પંથકમાં છૂટો છવાયો વરસાદ ગીર પંથકમાં માવઠાથી કેરીના પાકને નુકસાનની ભીતિ નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત નોનસ્ટોપ સાથે હું જય પટેલ આપનું સ્વાગત કરું છું. સમાચારો તરફ નજર કરીએ તો રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે ધોરાજી, દાહોદ, પાટણ, બહુચરાજીમાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. તો કોરોનાની ચેઇન તોડવા માટે ધોરાજી, દાહોદ અને પાટણ તેમજ બહુચરાજીમાં લોકડાઉન જાહેર કરાયો છે. ક્યાંક આંશિક લોકડાઉન તો ક્યાંક સંપૂર્ણ લોકડાઉન જાહેર કરાયો છે. ધોરાજીની જો વાત કરીએ તો અહીં બપોર બાદ તમામ બજારો બંધ રહેશે. હાલમાં જ રાજ્યના મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ રાજ્યને સંબોધન કર્યું હતું. મુખ્યમંત્રી રૂપાણીનું રાજ્યને સંબોધન થયું છે ત્યારે મૃત્યુનું પ્રમાણ વધ્યું પણ ગભરાવાની જરૂર ન હોવાની વાત સીએમએ સંબોધનમાં કરી. ત્યારે ગામડાઓને પણ વિનંતી કરી છે તેમણે કે જો કોઈ પોઝિટિવ આવે તો તરત જ ટ્રીટમેન્ટ શરૂ કરવામાં આવે. આ સાથે જ 29 શહેરના લોકો બિનજરૂરી બહાર ન નીકળે એ પ્રકારનું આહ્વાન પણ સીએમ દ્વારા કરવામાં આવ્યું. મહત્વની બાબત છે કે સીએમએ આજરોજ રાજ્યને સંબોધન કર્યું હતું જેમાં મુખ્યમંત્રીએ હાલની પરિસ્થિતિને લઈને કેટલીક મહત્વની બાબતો જણાવી હતી. એમાં તેમણે કહ્યું કે મૃત્યુનું પ્રમાણ વધ્યું છે પરંતુ હાલ ગભરાવાની જરૂર ન હોવાની વાત કરી હતી. તો ગામડાઓને વિનંતી કરી કે કોઈ પણ પોઝિટિવ આવે તો તેઓ ટેસ્ટિંગ કરાવે અને આગળની જે સારવાર હોય છે એ લે. મહત્વની બાબત છે કે મુખ્યમંત્રી રૂપાણીએ આજરોજ રાજ્યને સંબોધન કર્યું હતું. બાકીના ગામડાઓને પણ વિનંતી કરવા માંગુ છું. આ વખતે ગામડાઓમાં પણ સંક્રમણ વધ્યું છે તો આપણું ગામ, આપણું ગામડું શું કામ નિર્ણય ન કરે? ગામના મુખ્ય લોકો આજે બેસે અને પોતાના ગામના તમામ લોકો નજીકના પીએચસીમાંથી ડોક્ટરો, મેડિકલ સ્ટાફને બોલાવીને પેલા બધા ગામના લોકોનું સ્વાસ્થ્ય ચેક કરે. કોઈને શરદી છે, કોઈને તાવ છે, કોઈને કડતર છે, તકલીફ છે, એવા બધાને અલગ કરીએ. એના ટેસ્ટિંગ ટેસ્ટ અવશ્ય કરીએ અને એમાંથી જેને કોરોના છે એ વધારે ફેલાવતો બંધ થાય અને એને સ્કૂલમાં અથવા ગામમાં, કોઈ સમાજની વાડીમાં અથવા તો કોઈ મકાનમાં એવા બધા લોકોને અલગ રાખીએ અને આપણે એને ટ્રીટમેન્ટ આપીએ. આમાં બે વસ્તુ થાય છે. તકલીફ એક છે કે માણસ એક તો કોરોના થાય છે અને 8-10 દિવસે ખબર પડે છે, ત્યાં સુધીમાં એને ઓક્સિજનની તકલીફો થઈ જાય છે, એની તબિયત એકદમ બગડે છે અને દોડે છે હોસ્પિટલમાં ભરતી થવા, અને આપણા બેડ એ ત્યાં આગળ બેડમાં મુશ્કેલીઓ બધી ઊભી થાય છે. તો શું કામ આપણે હોસ્પિટલ સુધી પહોંચવું જ પડે? આપણે ત્યાં આપણે ઘરે જ ટ્રીટમેન્ટ કેમ ના લઈ લઈએ? પણ તાત્કાલિક એનું નિરાકરણ કરવું પડે, ટેસ્ટિંગ કરી લેવું પડે અને કોરોના હોય તો ઝડપથી એની ટ્રીટમેન્ટ થાય તો લગભગ 10 દિવસમાં માણસ સાજો થઈને ઘરે જઈ શકે છે. સો મોટો અરજી મુદ્દે ફરી હાઈકોર્ટે સરકારનો ઉધડો લીધો છે. હાઈકોર્ટે ઘણા મુદ્દા પર સરકારને વેધક સવાલ કરીને કહ્યું કે હાલની સ્થિતિથી અમે સંતુષ્ટ નથી.
સુઓ મોટો અરજીની સુનાવણીમાં હાઈકોર્ટે ફરી રાજ્ય સરકારનો ઉધડો લીધો છે, સાથે જ નિયમ પાડવામાં આનાકાની કરતા લોકોના કાન પણ આમળ્યા. હાઈકોર્ટે કહ્યું કે જર્મની કે લંડન નથી, આ ઇન્ડિયા છે. અહીં એક દિવસનું જમવાનું ન મળે તેને લોકડાઉન સમજાય, જેથી લોકડાઉન વિકલ્પ નથી, જનતાએ જાતે ઘરમાં રહેવું જોઈએ. શું લોકો એક વીક કેમ ઘરમાં ન રહી શકે? એક સપ્તાહ નહીં કમાઓ તો કોઈ ફેર પડે નહીં. સાથે જ હાઈકોર્ટે સરકારને કહ્યું કે રેમડેસિવિર હોય તો પૂરતો ડોઝ આપો, નહીં તો આપો જ નહીં. રેમડેસિવિર માટે દર્દીના સગા ફરી ફરીને થાકી ગયા. સંક્રમણ ફેલાવવા સરકાર નહીં, જનતા જવાબદારી. લોકો કેમ ગંભીરતા સમજે નહીં? હાઈકોર્ટે સરકારને કહ્યું કે હજુ પણ હોસ્પિટલ બહાર 40 એમ્બ્યુલન્સ ઉભી રહે છે, તમે માત્ર લાઈન કરાવો છો. કોઈને ઓક્સિજનની જરૂર ન હોય તો કોવિડ કેર સેન્ટર મોકલો, કોઈને ઓક્સિજનની જરૂર હોય તો પહેલા ઓટુ આપો. અમે આજની પરિસ્થિતિથી ખુશ નથી. હાઈકોર્ટે આગળ કહ્યું કે પ્રાઇવેટ હોસ્પિટલ ક્રિટિકલ દર્દીને દાખલ કરવાની ના કેમ પાડે છે? આવું કરવાને બદલે કોઈ પણ દર્દીને તાત્કાલિક દાખલ કરો. હાઈકોર્ટે 108 કામગીરી સામે પણ અસંતોષ વ્યક્ત કર્યો. ખાનગી વાહનમાં આવતા દર્દીને દાખલ કેમ નહીં કરાય તેવો સવાલ કરી હાઈકોર્ટે કહ્યું કે દર્દી મરી રહ્યા છે, દાખલ કરવામાં સરકાર કેમ ગંભીર નથી? આ કેસની આગામી સુનાવણી 4 મેના રોજ થશે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. રાજ્યમાં કોરોનાએ જે ગંભીર સ્થિતિ ઉભી કરી છે તેણે રાજ્ય સરકારને કરફ્યુગ્રસ્ત શહેરોની યાદી વધારવા માટે મજબૂર કરી દીધી છે. રાજ્ય સરકારે હવે કરફ્યુગ્રસ્ત શહેરોની યાદી 20 વધારીને 29 કરી દીધી છે. જે રીતે રાજ્યભરમાં કોરોનાએ ભરડો લીધો છે તે જોતા રાજ્ય સરકારે વધુ 9 શહેરોમાં કરફ્યુ અમલમાં મૂકી દીધો છે. આ 9 શહેરોમાં વલસાડ, પાલનપુર, નવસારી, હિંમતનગર, પોરબંદર, બોટાદ, વિરમગામ, છોટાઉદેપુર અને વેરાવળનો સમાવેશ થાય છે. રાજ્યમાં વધી રહેલા કોરોનાના કેસ અંગે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. રાજ્યમાં 6.5 કરોડની જનતા આજે કોરોના મહામારીના 13 મહિનાનો સમય જે સંક્રમિત લોકોની સંખ્યા છે જોઈએ તો 6.5 કરોડની વસ્તીમાં ફક્ત 0.25% એટલે 0.25% લોકો જ આજની તારીખમાં સંક્રમિત છે. અને તેમ છતાં આ સરકાર એમને નથી હોસ્પિટલમાં બેડ આપી શકતી, નથી એમને ઇન્જેક્શન મળી રહ્યા, નથી ઓક્સિજનની કોઈ વ્યવસ્થા થઈ રહી, નથી વેન્ટિલેટર મળી રહ્યા કે નથી એમને જીવ બચાવવા માટે કોઈનો સહારો મળી રહ્યો. એટલે આપણે સ્પષ્ટ કહી શકાય કે આ સરકાર તમામ મોરચે નિષ્ફળ રહી છે. અને જે ગુજરાતની જનતાએ 25 વર્ષથી એમને મત આપીને સત્તા સોંપી, જે ગુજરાતની જનતા પોતાના પરસેવાના ટેક્સના પૈસા સરકારની તિજોરીમાં જમા કરાવે છે, એ જનતાને આજે મહામારીના સમયમાં સરકારની અણઘડ નીતિઓને કારણે, સંકલનના અભાવને કારણે, રાજકીય ઈચ્છાશક્તિના અભાવે મોતના મુખમાં ધકેલાઈ રહી હોય એવો અહેસાસ થઈ રહ્યો છે. કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. રાજ્યના મહાનગરો બાદ રાજ્યના વધુ જિલ્લામાં રાત્રિ કરફ્યુનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે વલસાડ જિલ્લામાં પણ 28 એપ્રિલથી 5 મે સુધી રાત્રિ કરફ્યુ અમલમાં રહેશે. રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી વલસાડ જિલ્લામાં રાત્રિ કરફ્યુ લાદી દેવામાં આવશે. આવશ્યક સેવાઓ સિવાયની તમામ સેવાઓ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. સરકારે એક નિર્ણય લઈ અને આખો દિવસનું કરફ્યુ આપી દેવું જોઈએ, લોકડાઉન જ આપી દેવું જોઈએ 7 દિવસ કે 15 દિવસ માટેનું, તો જ એનાથી કોઈ આ કોરોનાની ચેન તૂટે. બાકી રાતના 8 થી લઈને સવારે 6 વાગ્યા સુધી કરફ્યુ મૂકવાથી કોઈ ફાયદો થવાનો નથી. સારો છે, પણ ઘણી જગ્યાએ જોઈએ છે કે રાત્રે કરફ્યુ હોવા છતાં પણ પબ્લિક હજી પણ રાત્રે એ કરફ્યુ જોવા માટે જે નીકળે છે તે ના નીકળવું જોઈએ.
છોટાઉદેપુરના નસવાડી એસટી વિભાગની બેદરકારી સામે આવી છે. એસટી વિભાગની બસમાં મુસાફરો માસ્ક વગર તથા સોશિયલ ડિસ્ટન્સના પાલન ન કરતા જોવા મળ્યા હતા. બસ કંડક્ટર પાસે થર્મલ ગન અને સેનેટાઇઝરની સુવિધા પણ નહોતી, ત્યારે મંતવ્ય ન્યૂઝની ટીમને જોતા કંડક્ટરે મુસાફરોને બસમાંથી નીચે ઉતારી દીધા હતા. સુરત શહેરના સ્મશાનની સ્થિતિ દિવસે ને દિવસે ગંભીર થઈ રહી છે. શહેરના જહાંગીરપુરા કુરુક્ષેત્ર સ્મશાનની ચીમની તૂટી પડી છે. ચાલુ અગ્નિસંસ્કાર વખતે ચીમની તૂટી પડી હોવાની ઘટના સામે આવી છે. અગાઉ પણ ચીમની ગરમ થતા તૂટી પડી હોવાની ઘટના સામે આવી છે. સુરતના હાજીરા ખાતે આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ લિમિટેડ દ્વારા રાજ્ય સરકાર અને સુરત જિલ્લા વહીવટીતંત્રના સહયોગથી પ્રથમ તબક્કામાં 250 બેડની કોવિડ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. પાટણ જિલ્લામાં વધી રહેલા કોરોના દર્દીની સામે સુવિધાઓનો અભાવ જોવા મળ્યો છે, જેને લઈ પાટણના એમએલએ કિરીટ પટેલે વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો. ઓક્સિજન અને રેમડેસિવીર ઇન્જેક્શન પૂરા પાડવા પત્રમાં રજૂઆત કરવામાં આવી છે. પાટણ જિલ્લામાં પૂરતા પ્રમાણમાં જથ્થો નહીં મળે તો ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. અને પાટણ જિલ્લાને તાત્કાલિક રેમડેસિવીર ઇન્જેક્શન પૂરા પાડવામાં આવે પૂરતા પ્રમાણમાં, અને ઓક્સિજન પૂરું પાડવામાં આવે, અને આમ કરવામાં નહીં આવે તો નાસુટકે અમારે કલેક્ટર કચેરી ખાતે ભોગ હડતાલ કરવાનો વારો આવશે. અને એના માટે અમે મુખ્યમંત્રીને પણ પત્ર લખ્યો છે અને વડાપ્રધાનને પણ જાણ કરી અને ગુજરાત સરકારને આ બાબતે ગંભીરતાપૂર્વક સૂચના આપવા અમે વિનંતી કરી. કોરોનાની ગંભીર પરિસ્થિતિને ધ્યાને લઈ મંદિર વિભાગ દ્વારા માત્ર સંતો અને મહંતોની હાજરીમાં હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી, જેમાં દાદાને સોનાના આભૂષણો પહેરાવવામાં આવ્યા હતા. દાદાને સવારે શણગાર આરતી તેમજ છડી અભિષેક સંતો દ્વારા કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત કષ્ટભંજન દેવને 1111 કિલો લાડુનો ભોગ ધરાવવામાં આવ્યો હતો અને તેનો પ્રસાદ કોરોના વોરિયર્સ ડોક્ટરો અને નર્સોને આપવામાં આવ્યો હતો. મંદિરમાં પૂજાવિધિ દરમિયાન હરિભક્તો માટે ઓનલાઈન દર્શનની વ્યવસ્થા કરવામાં આવી હતી. ગીર સોમનાથ જિલ્લાના પ્રાંચી ખાતે વૈશ્વિક મહામારી કોરોનાથી જન સમુદાયને મુક્તિ મળે અને કોરોના દ્વારા જેઓનું અવસાન થયું છે તેમની આત્માને શાંતિ મળે તે માટે પ્રાચી બ્રહ્મ સમાજ દ્વારા હનુમાન જયંતિ નિમિત્તે મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાચી તીર્થનું મહત્વ એવું છે કે અહીંયા પાંડવોએ સરસ્વતી નદીમાં નાહી અને બ્રહ્મહત્યા અને ગોત્રહત્યાના પાપમાંથી મુક્ત થયેલા છે. પાંડવોએ પીપળો વાવી અને કૌરવ કુળની મોક્ષ ગતિ કરી, ભગવાન કૃષ્ણએ અહીંયા યદુવંશની મોક્ષ ગતિ કરી. આજ આ છેલ્લા 2 વર્ષથી આ મહામારી જે કોરોના નામનો વાયરસ અનેક લોકોને મારી ગયો છે એ મોક્ષધામ હોવાથી આજને દિવસે અમે અને અમારા શિષ્ય અને સમસ્ત બ્રહ્મ સમાજ તરફથી હનુમાન જયંતિ મહાવીર જયંતિ છે એટલે મારુતિ યજ્ઞનું આયોજન સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીને અને કચ્છની અંદર જે આ કોરોના મહામારીનો વ્યાપ વધી ગયો છે અને લાખો માણસો આની અંદર મૃત્યુ પામ્યા છે, તો હવે આ મહામારીનો અંત થાય એવી અમારી શ્રી હનુમાનજીને અમે આજે આ હનુમાન જન્મોત્સવ નિમિત્તે અમે આ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા મારુતિ યજ્ઞનું આયોજન કરી અને આ મહામારીનો નાશ થાય એવી હનુમાનજીને અમે બે હાથ જોડી પ્રાર્થના કરી. કોરોના મહામારી વચ્ચે દાહોદ એપીએમસી દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 29 એપ્રિલથી એપીએમસીમાં સંપૂર્ણ સ્વયંભૂ લોકડાઉન રાખવામાં આવશે, તેમજ છેલ્લા 15 દિવસથી બપોરના 12 વાગ્યા સુધી જ એપીએમસી કાર્યરત રહી હતી. આ સાથે 1 વર્ષમાં એપીએમસીમાં 200 જેટલા પોઝિટિવ કેસો નોંધાયા છે. દાહોદમાં વધતા કોરોનાની વચ્ચે વેપારીઓએ સ્વયંભૂ લોકડાઉનની જાહેરાત કરી છે, તો એપીએમસી તરફથી પણ સ્વયંભૂ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે શું છે એપીએમસીની પરિસ્થિતિ તે સંદર્ભે વધુ વાતચીત કરવા માટે એપીએમસીના ચેરમેન કનૈયાલાલ કિશોરી આપણી સાથે છે. સર, સૌથી પહેલો સવાલ, સ્વયંભૂ લોકડાઉનની જાહેરાત કેવી પરિસ્થિતિ? દાહોદ માર્કેટયાર્ડ મધ્યપ્રદેશ રાજસ્થાનની બોર્ડરે આવેલો માર્કેટ છે. અહીંની આગળ માર્કેટમાં એવરેજ 300-400 ખેડૂતો દરરોજ પોતાનો માલ લઈને માર્કેટમાં વેચવા માટે આવતા હોય છે અને આગળ વેપારીઓ પર 1500 થી 2000 વેપારીઓ છે.
તે પણ પોતપોતાનું રોજબરોજનું વેપાર કરવા માટે માર્કેટમાં આવતા હોય છે અને સંક્રમણ વધુ ન થાય એના માટે દાહોદ માર્કેટમાં આજની તારીખમાં સ્વયંભૂ લોકડાઉન છે અને 12 વાગ્યાથી છેલ્લા 15 દિવસથી 12 વાગ્યા પછી માર્કેટ વેપાર બંધ છે અને આજની તારીખે માર્કેટ કમિટીએ પોતે નિર્ણય કરી અને 29 થી 10-5 સુધી સ્વયંભૂ લોકડાઉન માર્કેટ બંધ રાખેલ છે જે રીતે કોરોના કાળ આવી રહ્યો છે ગયે વર્ષે પણ લોકડાઉન હતું અત્યારે પણ સ્વયંભૂ લોકડાઉનની જાહેરાત થઈ ચૂકી છે તો કેવી પરિસ્થિતિ જોવામાં આવી રહી છે ખાસ કરીને એપીએમસીની માર્કેટ ફી છે તેમાં કેટલો ફટકો પડ્યો છે દેવ ગયા વર્ષે જે વખતે લોકડાઉન હતું એમાં એની આવકમાં જે એમાં થોડા નવા નિયમો બદલાયા છે એનામાં માર્કેટને ફેરફાર માર્કેટ ફીનો બહુ થયો છે 5 કરોડ જેવી માર્કેટ ફીની વાર્ષિક આવક હતી એની સામે આજની 3.5-4 કરોડ જેવી માર્કેટ ફીની આવક થઈ એટલે 1.5 કરોડની સામાન્ય માર્કેટ ફીનો ઘટાડો થયો છે સર છેલ્લો સવાલ જે રીતે તમે કહ્યું કે 10 મે સુધી 29 થી 10 મે સુધી લોકડાઉનની જાહેરાત કરવામાં આવશે સ્વયંભૂ લોકડાઉનની તો 10 મે પછી એ લોકડાઉનને આગળ વધારવામાં આવશે કે કેમ સમય આવે લાગે કે હજી સંક્રમણમાં કોઈ ઘટાડો થતો નથી તો આવનાર સમયમાં કમિટી બેસીને ફરી પાછું લોકડાઉન વધારવા માટે વિચારશે તો આ તા એપીએમસીના ચેરમેન જેમનું કહેવું છે કે જે રીતે અત્યારે પરિસ્થિતિ સામે આવી રહી છે માર્કેટ ફીમાં ચોક્કસપણે ફટકો પડ્યો છે 50% જેટલો ઘટાડો થયો છે અને સાથે સાથે જ જો ગ્રામ્ય વિસ્તારોની વાત કરીએ તો આ વખતે ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વકરતો દેખાઈ રહ્યો છે જેના પગલે એપીએમસીએ પણ હવે સ્વયંભૂ લોકડાઉનની જાહેરાત કરી છે કેમેરામેન યોગેશ પટેલ સાથે સોનલ નડકટ પંતવે ન્યૂઝ દાહોદ રાજ્યમાં કોરોનાના દર્દીઓ ઓક્સિજનની અછતને કારણે દમ તોડી રહ્યા છે ત્યારે આ મામલે હવે કોંગ્રેસે સરકાર સામે મોરચો ખોલ્યો છે કોરોનાના દર્દીઓને પડી રહેલી હાલાકીને લઈને કોંગ્રેસ વિરોધમાં ઉતરી છે રાજકોટમાં કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટરની ગાડીને ઘેરવામાં આવી હતી દરમિયાન પોલીસે વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી સુરતમાં ઇન્જેક્શન બાદ હવે મરણ દાખલો લેવા માટે લાંબી કતારો લાગેલી છે અગાઉ ક્યારેય ન જોવા મળી હોય તેવી લાઇન હાલ સુરતમાં મરણનો દાખલો લેવા માટે જોવા મળી રહી છે કોરોના સંક્રમણના કારણે વધેલા મૃત્યુ આંકને કારણે મરણના દાખલા માટે લોકો કલાકો સુધી લાઇનમાં ઉભા રહેલા જોવા મળે છે હાલ કોર્પોરેશનના અલગ અલગ ઝોનમાં મરણનો દાખલો કાઢવા માટેની પ્રક્રિયા કરવામાં આવી રહી છે દાહોદ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે સંક્રમણને અટકાવવા વેપારીઓ દ્વારા 3 દિવસનું સ્વયંભૂ લોકડાઉન રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે માત્ર જીવન જરૂરી ચીજોની દુકાનો જ ચાલુ રહેશે ત્યારે જિલ્લામાં 1 વર્ષમાં કોરોનાના 4,680 પોઝિટિવ કેસો નોંધાયા જ્યારે અત્યાર સુધીમાં કોવિડથી 208 લોકોના મોત નિપજ્યા હાલ 779 કોરોનાના કેસો એક્ટિવ છે બહુચરાજીમાં કોરોના કાળમાં લોકો ભગવાન ભરોસે છે કારણ કે બહુચરાજી ગામની વસ્તી 12,574 જેટલી છે આખા તાલુકાની વસ્તી 99,000 છે 2011 મુજબ અને 52 ગામ ધરાવતો આ તાલુકો જ્યાં એક પણ કોવિડ સેન્ટર નથી કોવિડ પેશન્ટ માટે પણ કોઈ વ્યવસ્થા નથી કોવિડ દર્દીને મહેસાણા જવા સિવાય કોઈ બીજો રસ્તો જ નથી બહુચરાજીના ધારાસભ્ય કોંગ્રેસના એ પણ લાચાર બન્યા છે બહુચરાજીમાં જે વાત કરવામાં આવે તો કોરોના સંક્રમણ જે છે તે દિવસે વધી રહ્યું છે લોકોની જે પોઝિટિવ સંખ્યા જે છે તે દિવસે વધી રહી છે મૃત્યુ આંક જે છે તે વધી રહ્યો છે અત્યારે હાલમાં બહુચરાજીની જે પરિસ્થિતિ છે તેમાં કોવિડ સેન્ટરો જે છે તેનો અભાવ જોવા મળી રહ્યો છે આપણી સાથે જે અત્યારે હાલમાં જે ગ્રામ પંચાયત જે છે તેમને 1 દિવસનું બંધ પાડ્યું છે સંપૂર્ણ સવારથી લઈને સાંજ સુધી સંપૂર્ણ બજાર જે છે તે બંધ રહેશે સરપંચ સાથે વાત કરીશું કે શું કહેશો દેવાંગભાઈ શું કહેશો અત્યારે હાલમાં કેવી પરિસ્થિતિ છે બહુચરાજીની આમ જોવા જઈએ તો સમગ્ર રાજ્યમાં જ્યારે આ પરિસ્થિતિ હાલ વર્તી રહી છે એ જોતાં બહુચાઈમાં અત્યારે હાલ અમે લોકોએ બહુચાઈ વેપારીઓ સાથે રહી અને આગામી 30 તારીખ સુધી 2 વાગ્યા પછી બહુચાઈ બજાર બંધ કરવાનો નિર્ણય કરેલો છે આજનો દિવસ ખાસ જોઈએ તો બહુચાઈ એ પવિત્ર યાત્રાધામ તરીકે ઉજવાતું હોય છે અને અહીંયા આગળ ચૈત્રી પૂનમનું ખાસ મહત્ત્વ હોય છે તો આજે મા બહુચરના ચૈત્રી પૂનમનો આજે દિવસ છે તો એ દિવસ દરમિયાન અહીંયા આગળ યાત્રાઓની ભીડ ના થાય અને વધારે પડતું સંક્રમણ ના થાય
એ દિવસ માટે આજે સંપૂર્ણ આજના દિવસ પૂરતું બંધ રાખવામાં આવેલું છે અને બહુચરી આજે સંપૂર્ણ બંધ પણ છે. હજી ચોક્કસ વાત કરીએ તો મેડિકલ જે સુવિધાઓ જે છે તે હેલ્થ વિભાગ દ્વારા કઈ સુવિધાઓ કરવામાં આવી છે? કોવિડના પેશન્ટોની કેવી સુવિધાઓ છે અહીંયા અત્યારે હાલમાં? જી, માનનીય નાયબ મુખ્યમંત્રી સાહેબ દ્વારા બહુચરાજીના સિવિલની અંદર જ્યારે અહીંયા આગળ સંકલ્પુર સ્થિત છે સિવિલની અંદર અત્યારે હાલ કોવિડ સેન્ટરની જાહેરાત કરવામાં આવેલી છે અને ટૂંક જ સમયમાં કોવિડ સેન્ટર પણ જાહેર કાર્યરત થઈ જશે. બાજુમાં અહીંયાથી ઔદ્યોગિક કંપનીઓના દ્વારા જે સીએસઆર કંપનીથી સીએસઆર દ્વારા ઝાયડસ કંપનીની અંદર ઝાયડસ હોસ્પિટલની અંદર પણ ત્યાં આગળ પણ કોવિડ સેન્ટરની શરૂઆત કરવાની તૈયારીઓ હાલ ચાલુ થઈ રહી છે જે ટૂંક જ સમયમાં કાર્યરત થઈ જશે. હજી ચોક્કસ તૈયારીઓ કરવામાં આવી રહી છે, પરંતુ અત્યારે હાલની જો પરિસ્થિતિ હોય તો મૃત્યુદર ઘટી રહ્યો છે, લોકોને ઓક્સિજનની જરૂર છે, બેડની જરૂર છે, દવાઓની જરૂર છે, તે તમામ જે તૈયારીઓ જે છે તે હજુ સુધી નથી કરવામાં આવી. શું એવું લાગી રહ્યું છે કે કેટલાક લોકોના મૃત્યુ થશે પછી જ આ સંપૂર્ણ તૈયારીઓ જે થશે? જી, આપણે આ હાલની પરિસ્થિતિ જોવા જઈએ તો ખૂબ જ મોટા પ્રમાણમાં હાલ સંક્રમણ થઈ રહ્યું છે. તો એક મહત્વના સમાચાર ઉપર નજર કરીશું. મુખ્યમંત્રી દ્વારા એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે. રાત્રિ કર્ફ્યુને લઈને ખૂબ જ મોટી જાહેરાત મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી છે. આવતીકાલથી 29 શહેરોમાં કડક રાત્રિ કર્ફ્યુ લાદવામાં આવી રહ્યું છે, ત્યારે 29 શહેરોમાં દિવસે પણ તમામ બજારો બંધ રહેશે. ખૂબ જ મહત્વના સમાચાર, શાકભાજી કન્સ્ટ્રક્શન સાઇટ ચાલુ રહેશે જેને છોડીને તમામ બજારો બંધ રહેશે. ઉદ્યોગની ઓફિસોમાં પણ 50% સ્ટાફ સાથે હવે કામ કરવાનું રહેશે. રાજ્યમાં મિની લોકડાઉન જેવી સ્થિતિ હવે જાહેર કરવાઈ છે. આ 29 શહેરોમાં નાઇટ કર્ફ્યુની સાથે સાથે રાત્રે 8 થી સવારે 6 તો બધું બંધ, વ્યક્તિ પણ બહાર ના નીકળે, પરંતુ સવારના 6 થી રાત્રે 8 સુધી આ 29 શહેરોમાં તમામ માર્કેટ, મોલ, દુકાન, શોપિંગ કોમ્પ્લેક્સ, સિનેમા હોલ, ઓડિટોરિયમ, જીમ, સ્વિમિંગ પુલ, વોટર પાર્ક, બાગ, બગીચા, બ્યુટી પાર્લર આપણે બંધ રાખી છે. એક વખત બિનજરૂરી કોઈ ઘરની બહાર ન નીકળે. અને બીજી બાજુ બહાર નીકળવાનો કર્ફ્યુ નથી કર્યો આપણે, પણ આવશ્યક ચીજવસ્તુની દુકાનો જેવી કે દૂધની દુકાન, પાર્લર, શાકભાજી, ફળ ફળાદિની દુકાનો, માર્કેટો, કરિયાણાની દુકાનો, સસ્તા અનાજની દુકાનો, મેડિકલ સ્ટોર્સ અને આવશ્યક સેવાઓ એ બધી ચાલુ રાખી છે. ઓફિસમાં 50% સ્ટાફ ઓફિસોને પણ ચાલુ રાખી છે, ઉદ્યોગોને ચાલુ રાખ્યા છે આપણે. અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ મુખ્ય સચિવ મુકિમને પત્ર લખી પોતાની ગ્રાન્ટમાંથી વડગામમાં ઓક્સિજન પ્લાન્ટ નાખવાની મંજૂરી માંગી છે. તેમણે ખાસ કેસમાં આ મંજૂરી આપવા માટે અપીલ કરી છે. તેમણે પત્રમાં જણાવ્યું છે કે વડગામમાં ઓક્સિજન અને વેન્ટિલેટરની અછત છે અને પરિસ્થિતિને પહોંચી વળવા માટે તેમણે તેમની ધારાસભ્ય તરીકેની 1.5 કરોડની ગ્રાન્ટમાંથી 30 લાખ રૂપિયાના ખર્ચે ઓક્સિજન પ્લાન્ટ ઊભો કરવા તેમજ 10 લાખના ખર્ચે વેન્ટિલેટર વસાવવાની મંજૂરી માંગી છે. આ સાથે તેમણે પોતાની ગ્રાન્ટમાંથી 10 લાખ રૂપિયાના રેમડેસિવીર ઇન્જેક્શન ખરીદવા માટેની પણ મંજૂરી માંગી છે. અમદાવાદમાં કોરોના સંક્રમણમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે, ત્યારે આરએસએસના સ્વયંસેવકો સિવિલ કામગીરીમાં જોડાયા છે. કોરોનામાં સિવિલ મેડિસિટીની કામગીરીમાં હાલ આરએસએસ જોડાયું છે. આરએસએસના 180 સ્વયંસેવકો કોરોનાની કામગીરીમાં જોડાયા છે. કોરોના મહામારી વચ્ચે મેડિકલ સ્ટાફનો ભાર હળવો કરવા માટે આરએસએસ મદદે આવ્યું છે. અમદાવાદમાં જે રીતે કોરોના વાયરસના જે કેસો છે તે કેસો વધી છે, જેના કારણે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં જે તબીબો છે તેમના માથે જે કામનું ભારણ છે તે વધી ગયું હતું, જેના કારણે હવે સિવિલ હોસ્પિટલમાં સેવા આપવા માટે આરએસએસ સંઘ પોતે નીકળ્યું છે. કહી શકાય કે સિવિલ હોસ્પિટલમાં લગભગ 180 જેટલા આરએસએસના જે સ્વયંસેવકો છે તે કોરોનાને લગતા વિવિધ કાર્યોમાં જોડાયા છે. કહી શકાય કે આરએસએસના સ્વયંસેવકોને પીપીઈ કીટ પહેરવા અને કાઢવાનું, વોર્ડમાં કેવી રીતે સાવધાનીથી કામગીરી કરવાની, કોવિડના કયા એરિયામાં કેવી રીતે કામગીરી કરવાની જેવી તમામ જે કામગીરી છે તેની તાલીમ
તાલીમ આપવામાં આવી હતી અને તાલીમ બાદ કહી શકાય કે લગભગ 3 દિવસથી આરએસએસ કહી શકાય કે તમામ જે કામગીરી છે તે કામગીરીમાં જોડાયા છે અને 3 શિફ્ટમાં કહી શકાય કે આરએસએસના સ્વયંસેવકો છે તે કામગીરી કરી રહ્યા છે. હોસ્પિટલના હેલ્પ ડેસ્ક કંટ્રોલ રૂમમાં પેશન્ટની વિગતો આપવા માટે, પેશન્ટ ડિસ્ચાર્જ એરિયામાં ડેડ બોડી ડિસ્પોઝેબલ એરિયા, એમ્બ્યુલન્સમાં રહેલ દર્દીઓને પાણી પહોંચાડવાથી લઈને. તો બુલેટિનમાં મહત્વના સમાચારો સાથે હાલ બસ આટલું જ. દેશ અને દુનિયાના વધુ સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ અને અમારી વેબસાઇટ લોગ ઇન કરવાનું ચૂકશો નહીં, mantavyanews.com. હાલ સમય ચાલી રહ્યો છે કોરોનાનો, તો કરીએ ગાઈડલાઈનનું પાલન, સ્વસ્થ રહીએ, સુરક્ષિત રહીએ. નમસ્કાર.